સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેર પણ બાકાત નથી ત્યારે સુરતના ઉધના વિસ્તારના લોકોને ખાવા માટે વલખા મારે છે ત્યારે બીજી તરફ ઉધના વિસ્તારમાં દારૂની પોટલી ખુલ્લેઆમ વેચાઈ રહી છે જાણીએ શું છે સમગ્ર ઘટના સુરતના પાંચ વિસ્તારમાં કર્ફ્યુ છતાં કોરોનાનો આંકડો ઘટવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે વધુ 9 કેસ નોંધાતા સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 102 પર પહોંચી ગયો છે ત્યારે પોલીસ સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવી છે અને ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં જ્યારે ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝની કામગીરી કરી રહ્યું હતું ત્યારે બુટલેગર સાથે માથાજીક થતા ફાયર કર્મચારી દ્વારા બુટલેગરની એક્ટિવાને ધક્કો મારતા તેની એક્ટિવાની ડિક્કીમાંથી દારૂની પોટરીઓની રેલમ છેલ જોવા મળી હતી ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ઉધના પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે છે તો ઉધના પોલીસ ચારે બાજુ નાકાબંધી કરી દેવામાં આવી છે તોય છતાં બુટલેગરો બેફામ બન્યા છે એવું દેખાઈ રહ્યું છે એવી જ વાત કરવામાં આવે છે ગાંધી કુટીરની અંદર જ્યારે ફાયર બ્રિગેડની ટીમ સેનેટાઈઝર કરવા ગઈ હતી ત્યારે બુટલેગર દ્વારા એ લોકો સાથે જીબાજોડી કરવામાં આવી હતી જ્યારે ફાયર બ્રિગેડની ટીમે એમની એક્ટિવાને ધક્કો મારતા એ એક્ટિવામાંથી દારૂના પોટલાનો જે વિડીયો છે એ સમગ્ર વાયરલ થયો છે જ્યારે ઉધનાની વાત કરવામાં આવે છે નાકાબંધી હોવા છતાંય બુટલેગરોની જે દારૂના ધંધાનો વેપલો છે એ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત હવે જોવા એ રહ્યું કે પોલીસ લોકોને કોરોના વાયરસની મહામારીથી બચાવશે કે પછી લોકોને દારૂથી જ્યાં સુધી લોકો જાગૃત નહીં થશે ત્યાં સુધી કોરોનાનો અંત જલ્દી નહીં આવે